ઉમરગામ તાલુકાના માંડા ગામ ખાતે ભારે વરસાદને કારણે સર્જાયેલી અતિવૃષ્ટિમાં ઝાડ પડતા એક મહિલાનું મોત નિપજ્યું હતું। ભારે વરસાદને કારણે રોડ પરથી ઘરે પરત ફરતી મહિલા પર ખજૂરીનું ઝાડ પડતા તેનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું। ઘટના બાદ સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો રૂપિયા 4 લાખનો ચેક ધારાસભ્ય રમણભાઈ પાટકર અને મામલતદાર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં મૃતક મહિલાના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો। તાલુકાના માંડા ખાતે અંજલિબેન ખેવરા 16 વર્ષની ઉંમરે અચાનક વધારે વરસાદ અને વાવાઝોડુંના કારણે એના માથા ઉપર એક ખજૂરીનું ઝાડ પડી જતાં એનું અકસ્માતિક મોત થયું છે। જ્યારે જ્યારે પણ વરસાદ વધારે આવતો હોય, 4 ઇંચથી વધારે વરસાદ પડતો હોય, એવા સંજોગે સરકારે મહેસૂલ વિભાગના જીઆર પ્રમાણે એમને રાહત આપવાની નક્કી કરેલું ધોરણ છે અને તે રાહત આજે આપવા માટે આ પ્રસંગની અંદર અમે સ્થળ ઉપર આવ્યા છે। એની મમ્મીને મેં આ ચેક 4 લાખ રૂપિયાનો આપ્યો છે, એમાં મામલતદાર શ્રી મહેસૂલ વિભાગ દ્વારા અમારા તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના અમારા સભ્ય માન્ય શ્રી મુકેશભાઈ અમારા માન્ય શ્રી દીપકભાઈ મિસ્ત્રી તથા ભાજપના પ્રમુખ દિલીપભાઈ ભંડારી આ ગામના સરપંચ પ્રભુભાઈ ઠાકરિયા રામદાસભાઈ વઠ્ઠા પ્રકાશભાઈ મહામંત્રી તથા તમામ ગામના સમાજના આગેવાનો અહીંયા આવી અને શંકરભાઈ માજી ધારાસભ્ય એ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। માંડા પલાટપાડા વિસ્તારમાં 11/7/2022ના દિને ભારે વરસાદને વાવાઝોડાના કારણે જે વાવાઝોડા આવવાથી જે ખેતરમાં ગયા હતા એ અંજલિબેન અને એ પાછા પરત ફરતા રસ્તામાં જે ખજૂરીનું ઝાડ હતું અને એ તૂટી પડતા એને અકસ્માત થઈ ગયો છે અને એ હિસાબે એમનો અકસ્માત થઈ કે મૃત્યુ થઈ ગયું છે। આ બાબતે આપ શું કહેશો કે તાત્કાલિક ધોરણે પ્રશાસને પરિવારને આર્થિક સહાય કરી છે એ બાબતે? આ બાબતમાં જ્યારે એનું પીએમ કરાવવાનું આવ્યું ત્યારે પૂછ્યું તો ઘરના બધા વડીલ લોકોએ ના પાડી કે અમારે પીએમ કરાવવું નથી, છતાં અમે આવીને અહીંયા પ્રશાસક બધા તલાટી છે અમારા અને અમે અહીંયા આવીને એમને સમજાવ્યા અને ઘરના માણસોને કે તમને સહાય મળશે 4 લાખની અને એ બધી વાતો કરતાં અમે પાછા પીએમ કરાવ્યું અને તેના હિસાબે અમને અહીંયા સરકાર તરફથી સહાય મળી તે બદલ અમારા અધિકારી લોકોનો ને ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ ગામમાં।